हिम्मतनगर नगरपालिका द्वारा 2019 वर्षमां करोड़ोना खर्चे बनावेला उमिया विजय डीपी रोड बिस्मर थता शहर कांग्रेस कार्यकरो द्वारा चीफ ऑफिसर ने आवेदन पत्र आप्युं। साबरकांठा जिल्लाना हिम्मतनगर शहेरमां नगरपालिका द्वारा अगाउ उमिया वीज टीपी रोड 2.40 करोड़ना रुपयाना खर्चे बनावामां आव्यो हतो, परंतु पहला वरसादमां गुणवत्तानी कामगीरीना लीधे 6 मासमां ज रोडमां खाड़ा पड़ी गया हता। उमिया विजय टीपी रोड 3 वर्ष थवा आव्यो छे। हिम्मतनगर शहरीजनने सुविधा आपवाना नामे टेक्सना नाणाने दुरुपयोग करी रह्या छे। उमिया विजय टीपी रोड पर खाड़ा पड़ी जवाथी वाहन चालकोने परेशानी अनुभवी पड़ी रहे छे। जो कि हाल डामर रोडनी स्थिति जोता उमिया विजय टीपी रोड भ्रष्टाचार थयो होय तेवुं स्पष्ट रीते लागी रह्युं छे। करोड़ों रुपयाना खर्चे अगाउ बनावेल टीपी रोड बिस्मार थता बिस्मार थयेल टीपी रोडनी विजिलन्स अने टीपी रोडनी चालू कामगीरी दरमियान सुपरविजन करनार अने मुख्य इजनेरनी सामे तपास थाय तेवी मांग करवामां आवी हती। हालमां उमिया विजय टीपी रोड पर ठेर ठेर खाड़ा पड़ी जोवा मळी रह्या छे, जेना विरोधमां आजे हिम्मतनगर शहर कांग्रेसना कार्यकरोए पालिकाना चीफ ऑफिसरने आवेदनपत्र आपीने रजूआत करी हती। ब्यूरो रिपोर्ट, ZS TV, हिम्मतनगर। સારા રોડ રસ્તા મેળવવા એ નાગરિક તરીકે અમારો અધિકાર છે। હિંમતનગર નગરપાલિકાના ચીફ રોડ ઓફિસરને આજ રોજ આવેદનપત્ર આપી અમે કોંગ્રેસ પક્ષ અને વિપક્ષ દ્વારા માગણી કરી છે કે જે ઉમિયા વિજય ટીપી રોડ જે 1.2 કરોડ અને 40 લાખ રૂપિયામાં બનાવવામાં આવ્યો હતો એક જ વર્ષમાં તૂટી ગયેલો અને ખાલી 17 લાખ રૂપિયાની ડિપોઝિટ જપ્ત કરી અને કોઈ કાર્યવાહી કરેલ નથી। અમારી સ્પષ્ટપણે કોંગ્રેસ પક્ષની અને માગણી છે કે રોડ ચોક્કસ બનાવવો જોઈએ, નાગરિકોને પડતી જે હેરાનગતિ છે એ દૂર કરવી જોઈએ, પરંતુ જે 2.20 કરોડ રૂપિયાના ખર્ચે પાછો જે સીસી રોડ બનાવવા જઈ રહ્યા છે એ વગર ટેન્ડર આપેલા છે, જે જૂનો રોડ તૂટી ગયો એની વિજિલન્સ તપાસ થવી જોઈએ, જે કન્સલ્ટન્ટ એજન્સીને ફી ચૂકવેલ છે એની ભૂમિકાની તપાસ થવી જોઈએ, બાંધકામ ખાતાના જે વડા હતા ત્યારના એની ભૂમિકાની તપાસ થવી જોઈએ, બાંધકામ ખાતાના ચેરમેનની ભૂમિકાની તપાસ થવી જોઈએ। આ બધાની તપાસ થતાં વિજિલન્સ તપાસની અમે માગણી કરીએ છીએ અને દોષિતો જે જણાય તપાસના અંતે એના ઉપર કાયદાકીય અને ખાતેકીય પગલાં લેવા જોઈએ, અને જે વધારાની 2.20 કરોડ કે 40 લાખ રૂપિયાની જે રકમ હતી એના અંદર ખાલી 17 લાખ રૂપિયા ડિપોઝિટ જપ્ત કરી છે, બીજી જે વધારાના માલ કે રિકવરી છે એની અમે માંગ કરી છે આજે ચીફ ઓફિસરને સંબોધીને, અને આની કોપી અમે કલેક્ટર શ્રી સાબરકાંઠા અને પ્રાદેશિક કમિશનર ગાંધીનગર એમને પણ આ અમે આપવાના છે। સુંદરાવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ। સુંદરાવીલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ, પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ। NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી। સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ। ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ। સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880, રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451।